નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રેરણા વિદ્યાલય દ્વારા આયોજિત આ ચેનલ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર એકની વાત કરી હતી આજે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર બે ગયા વિડીયોની અંદર ચેપ્ટર એક ના વિડીયો આપણે જોયા ચેપ્ટર નંબર બે ધંધાકીય સેવા પાર્ટ વન બિઝનેસ સર્વિસીસ પાર્ટ ધોરણ કોમર્સ વાત કરીએ નવા નવા ની ચેપ્ટર અંદર સેવા વર્વિસ માં પહેલી સર્વિસ છે વીમો ઇન્સ્યોરન્સ મિત્રો આ ઇન્સ્યોરન્સ વીમો તમે જુઓ એક ચિત્ર તમને ટૂંકમાં આખો સાર કહી જાય છે અહીંયા છત્રી છે છત્રી ની નીચે પરિવાર છે વરસાદ અથવા તો કોઈ તડકો એ છત્રી તમે જ્યારે આપણે ઢાકીયે છે એ ઇન્સ્યોરન્સની એક પોલિસી છે ઇન્સ્યોરન્સ તમારા પરિવાર માટે હોય ગાડી માટે હોય ઘર માટે હોય સ્વાસ્થ્ય માટે હોય આગના વીમા પણ હોઈ શકે દરિયાઈ વીમાઓ પણ હોય સામાન્ય વીમાઓની અંદર આપણે ઘણી બધી વાતો કરશું પણ આ બધા વીમાના જેના દ્વારા વીમો ઉતારનાર વીમો ઉતરાવનાર વીમેદાર અમુક રકમ પ્રીમિયમ ભરીને બદલામાં વીમા કંપની પાસેથી નુકસાનનું આર્થિક વળતર મેળવવાનું વીમો લેનાર આ બંને વચ્ચે એક કાગળની અંદર એક એવો લેખિત કરાર થાય છે કે જેમાં ઉતરાવનાર જે છે જે વીમો ઉતારનાર છે એ વ્યક્તિ સામે વાળી વ્યક્તિ ને એમ કે છે કે તમે

નુકસાન થશે ત્યારે એ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનું અહીંયા વચન મેળવે છે આ વીમાની વ્યાખ્યા છે વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવાય જ્યારે તમે વીમો ઉતારો તમને જ્યારે લેખિત કરાર આપે એક કાગળની અંદર પ્રિન્ટ આઉટ આપે એ પોલિસી છે વીમા પોલિસી ઇન્સ્યોરન્સ પોલિસી આપણે કહીએ આપની ઘરે આપણા પપ્પા મમ્મી પણ આનાથી વાકેફ હશે જાણકાર હશે સોરી તો એ જરીક જોજો

વીમાની અંદર શું હોય વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ થી પેદા થતા આર્થિક નુકસાન નું વળતર આપે છે મિત્રો તમે ઇન્સ્યોરન્સ લઈ લીધો એટલે એવું નથી કે તમારી અંદર કોઈ જોખમ આવે તો જોખમ સો ટકા દૂર થઈ જાય નહીં એ જોખમને દૂર કરવા માટે અથવા તો જોખમના દૂર કરવા માટેનું જે કઈ પણ આર્થિક નુકસાન થયું હશે એનું તમને વળતર મળે એટલે આપણે ઇન્સ્યોરન્સ કવચ લઈએ છીએ

અને એની અંદર તમારે કોઈ લેખિત કોઈ વચન તમને આપેલું હોય તો એ સો ટકા શુદ્ધિકરણ માટેનું વચન છે લેખિત કરાર થાય છે કે જ્યારે તમને નુકસાન થશે ત્યારે વીમા જે કંપનીનો વીમો છે અથવા તો વીમા હોલ્ડર્સ છે જેને તમારો વીમો ઉતારી દીધો છે તમે એને જાણ કરશો એટલે જે કરાર પ્રમાણે જે વાત થઈ હશે જે વિશિષ્ટ કરાર જે થયો હશે એ પ્રમાણે તમને વળતર મળશે અથવા એ પ્રમાણે તમારી પોલિસી નો અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે અથવા એ પ્રમાણે તમને એનું વળતર વ્યાજબી ધોરણે પૂરું પાડવામાં આવશે તો આ વીમાની વ્યાખ્યા વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવાય વીમેદાર દ્વારા જ્યારે કોઈ ચૂકવાતી રકમ હોય તો એ પ્રીમિયમ છે વીમો જોખમ નથી દૂર કરતો મિત્રો હજી પણ કહી દઉં એ તો નુકસાનને વળતર આપે છે આર્થિક જો નુકસાન થાય તો એ રક્ષણ આપે વીમાના મૂળ સામાજિકતા સુધી છે અને વીમાન કરાર તેના વ્યાખ્યા અને થોડી સમજણ જોઈ મિત્રો વાત કરવી છે વીમાના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ ઇન્સ્યોરન્સ પેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત તમને વીમો સંપૂર્ણ ભરોસો આપે છે તો ભરોસાના સિદ્ધાંતમાં આ સિદ્ધાંત મુજબ બંને પક્ષકારો સાથે વીમો લેતી વખતે પક્ષકાર જરૂરી એકબીજાને વસ્તુને આપ કરે છે અથવા તો જરૂરી માહિતી આપે છે અથવા તો જરૂરી માહિતી પૂછપરછ કરવામાં આવે છે જો માહિતી પૂછવામાં ન આવી હોય તો એવું કહી શકાય કે આ તો દગો થયો

વીમો લેનાર અને વીમો ઉતારનાર બંને ભરોસો સો ટકા કાયમ કરવાનો છે અને વીમો ઉતારનાર તો સાચી માહિતી આપશે એવો કરાર પણ એ લોકો લેતા હોય છે ઘણી વખત કે તમે અમને આપેલી માહિતી સાચી છે અને એ માહિતીને હું વંચિત લેખિત લઉં છું જેની હું બાંધરી આપું છું આવા પણ કોઈ ડોક્યુમેન્ટ એ લોકો લેતા હોય છે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કેવાય ક્યારે તો કે જ્યારે તમે જાણી જોઈ અને માહિતી

મેળવવા માટે આપણે વીમો ઉતારતા હોઈએ છીએ વીમો લેનારને નુકસાન થાય તો વીમો કંપની એટલે કે એને પૂરતું વળતર ચૂકવશે તે બાબતનો આ સિદ્ધાંત છે મિત્રો આની એક ગર્ભિત શરત છે વીમો લેનાર વસ્તુની કિંમત કરતા ઓછી કિંમતનો વીમો ઉતારે તો ગર્ભિત રીતે એને સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણમાં જ એ નુકસાન ભોગવશે આમાં પણ આ તમને ન ખ્યાલ આપણે ત્રણ ઉદાહરણ દ્વારા નુકસાન વર્તનનો સિદ્ધાંત ભણીએ પેલી બાબત વસ્તુની કિંમત કરતા ઓછી રકમનો વીમો ઉતારે મિત્રો આ ખૂબ મહત્વનો સિદ્ધાંત જોવા જેવો અને શીખવા જેવો સિદ્ધાંત

બીજી બાબતે ચર્ચા કરીએ પાર્ટ ટુ જ્યારે વસ્તુને આંશિક નુકસાન થાય ત્યારે આંશિક વસ્તુની કિંમત પાંચ લાખ ની છે લીધેલ વીમો ત્રણ લાખ નો છે નુકસાન બે લાખ નું જ થાય છે જો વસ્તુની કિંમત અથવા તો મિલકત ની કિંમત પાંચ લાખ ત્રણ લાખ નો વીમો લીધો પણ નુકસાન બે લાખ નું જ થયું તો બે લાખ ના નુકસાન સામે તમે ત્રણ લાખ નું વળતર લીધું મિલકત ની કિંમત પાંચ લાખ

તમે જુઓ વસ્તુની કિંમત કરતા ઓછી રકમનો વીમો પાંચ લાખ વસ્તુની કિંમત લીધેલ વીમો ત્રણ લાખ નુકસાન પાંચ લાખ થાય છે વળતર કેટલું લાખ આંશિક નુકસાન થાય પાંચ ની કિંમત છે ત્રણ લાખ નો વીમો લીધો છે બે લાખ નું નુકસાન થાય વળતર કેટલું એક લાખ ને વીસ હજાર સંપૂર્ણ વીમામાં માં લાખ ની કિંમત છે પાંચ લાખ નો વીમો છે નુકસાન પાંચ લાખ થાય વળતર કેટલું પાંચ લાખ મિત્રો આ છે નુકસાન વળતર નો સિદ્ધાંત ત્રીજો સિદ્ધાંત આપણે જોઈએ વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત વીમા યોગ્ય હિત સિદ્ધાંત એટલે એવું કે છે કે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ દાખલા તરીકે બહુ નાનો સિદ્ધાંત છે આર્થિક હિત મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય જયારે ભાડુવાતના ભાડુઆતને પોતાના અથવા તો ભાડાતના મકાનમાં આર્થિક હિત ન હોય તો આ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત ચોથો સિદ્ધાંત હક બદલાનો સિદ્ધાંત જયારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુ શું પામે નાશ પામે નુકસાન થાય ત્યારે કંપની તેનું વળતર ચૂકવી આપે અને પછી નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપની નો બની જાય છે મિત્રો કોઈ એક વસ્તુ કોઈ એક મિલકત નાશ પામે છે ત્યારે વીમા કંપની તમને એનું વળતર આપી દે છે ત્યારે નાશ પામેલી વસ્તુ કે મિલકત બીજો સિદ્ધાંત નુકસાન વળતર નો સિદ્ધાંત ત્રીજો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો સિદ્ધાંત હક બદલાનો સિદ્ધાંત મિત્રો હક બદલાના સિદ્ધાંત ની ચર્ચા કરીએ

મેસેજ દ્વારા અથવા તો ફેસબુક ની અંદર ઇન્સ્ટાની અંદર ફોલો કરી શકો છો મિત્રો આપને આ વિડિયો ખૂબ ગમ્યો હોય વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જરૂરથી કોમેન્ટ કરશો શેર આપના આજુબાજુના ધોરણ 11 કોમર્સ અને 12 કોમર્સ ના વિદ્યાર્થી મિત્રો જો અભ્યાસ કરી રહ્યા હોય તો તેમના સુધી આ વિડિયોને જરૂરથી શેર કરશો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ ફરી મળીશું નવા ટોપિક સાથે વીમાના પ્રકારો